સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 50 ની શરૂઆત કરીએ। 3 માર્ચથી સીએનજી પંપ માલિકો હડતાળ પર ઉતરશે। અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવાની જાહેરાત સીએનજી પંપ માલિકોએ કરી। રાજ્યમાં બ્લડ બેંકની સંખ્યાને લઈને ચોંકાવનારો ખુલાસો। રાજ્યના 13 જિલ્લાઓમાં એક પણ બ્લડ બેંક ન હોવાનું સામે આવ્યું। હાલ રાજ્યમાં 178 બ્લડ બેંક કાર્યરત છે। ભારત સરકારની ગાઈડલાઈન પ્રમાણે દરેક જિલ્લામાં એક બ્લડ બેંક હોવી જરૂરી। રાજ્યમાં સિંહના મોત અંગે ગૃહમાં સરકારનો સ્વીકાર। રાજ્યમાં 2021-22માં 53માંથી 8 સિંહના અકુદરતી રીતે મોત નિપજ્યા। 59 સિંહણમાંથી 10ના અકુદરતી મોત, જ્યારે 123 સિંહબાળમાંથી 8ના અકુદરતી મોત નિપજ્યા। ફરજિયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અંગે અને અભ્યાસનું બિલ પાસ। સર્વાનુમતે ગૃહમાં ગુજરાતી ભાષા ફરજિયાત કરતું બિલ પસાર। વિધાનસભા દંડક બાલકૃષ્ણ શુક્લએ ગૃહમાં સુધારો રજૂ કર્યો। વિધાનસભા ગૃહમાં ગુજરાતની બોલીઓ મુદ્દે ચર્ચા। કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાનું ગૃહમાં નિવેદન। કહ્યું ગુજરાતી ભાષા સાથે બોલીઓ સાચવવી જરૂરી। અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે બોલીઓ સાચવવા માટે સરકારે પગલાં લેવા જોઈએ। ગુજરાતી ભાષામાં 55 અલગ અલગ બોલી છે। કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં અલગ અલગ બોલી। શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજિયાત કરતું વિધેયક રજૂ। કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીનો ગૃહમાં સ્વીકાર। કહ્યું મેં મારા બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવ્યા, મારા બાળકોમાં ગુજરાતીપણાનો અભાવ છે, મારા બાળકો ગુજરાતી ફકરો પણ લખી નથી વાંચી શકતા। સૌરાષ્ટ્રમાં દીકરીઓ ગુમ થવાના કૌભાંડ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી। હેબિયસ કોર્પસની અરજીમાં મોટો ખુલાસો। અરજીમાં દીકરી ગર્ભવતી હોવાનો ખુલાસો। પોલીસે આ મામલે જવાબ રજૂ કરવા માંગ્યો સમય। હાઈકોર્ટે પોલીસને ઝાટકીને કહ્યું પોલીસ ઢીલાશ મૂકે તે ચલાવી ન લેવાય। રાજ્યમાં રખડતા શ્વાનના આતંકને લઈને હાઈકોર્ટ ચિંતિત। હાઈકોર્ટે કહ્યું રખડતા શ્વાનથી લોકો મોર્નિંગ વોક પર નથી જઈ શકતા। એમસીના વકીલે હાઈકોર્ટ સમક્ષ સુપ્રીમ કોર્ટના આદેશને ટાંક્યો। સુપ્રીમ કોર્ટે રખડતા શ્વાન મુદ્દે હાઈકોર્ટને આદેશ ન આપવાનો નિર્દેશ કર્યો। પોરબંદરમાં 22થી વધુ સ્થળ નો ફ્લાય ઝોન જાહેર। સુરક્ષાના ભાગરૂપે ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ। સુરક્ષાને ધ્યાને રાખી નો ફ્લાય ઝોન જાહેર કરાયો। જિલ્લા કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું। રાજ્યમાં ફરી ભરતી કૌભાંડનું ભૂત ધૂણ્યું। 2021માં થયેલી પીએસઆઈની ભરતીમાં કૌભાંડ થયાનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો આરોપ। યુવરાજના આરોપ બાદ ગૃહ વિભાગ દોડતું થયું। કરા એકેડમીમાં તાલીમ લઈ રહેલા તમામ પીએસઆઈના ડોક્યુમેન્ટની તપાસ શરૂ। તમામના આઈકાર્ડ અને જરૂરી ડોક્યુમેન્ટ ચેક કરાયા। રેન્જ મુજબ તાલીમાર્થીઓની ચકાસણી કરાઈ। આંતરિક તપાસમાં એક ઉમેદવાર પરીક્ષા વગર જ તાલીમ લઈ રહ્યા હોવાનું સૂત્રોનો ઘટસ્ફોટ। ડભોઈના મયુર તડવી નામના યુવાને પ્રિલિમિનરી અને ફિઝિકલ પરીક્ષા આપી ન હોવા છતાં કરા એકેડમીમાં ટ્રેનિંગ લઈ રહ્યા હોવાનો યુવરાજનો આક્ષેપ। જેમણે એક પણ પરીક્ષા પાસ નથી કરી તે ટ્રેનિંગ કેવી રીતે લઈ રહ્યો છે તે મોટો પ્રશ્ન। કોંગ્રેસના ધારાસભ્ય સીજે ચાવડાનું ભરતી કૌભાંડને લઈને નિવેદન। કહ્યું ખાલી જગ્યાઓ પર પૂરતા પ્રમાણમાં ભરતી નથી થતી, આઉટસોર્સિંગના કારણે યોગ્ય જવાબદારી નથી રહેતી। ભરતી કૌભાંડ મુદ્દે સીજે ચાવડાએ કહ્યું કબૂતરબાજી ફરી, લોકો સરકારી નોકરી મેળવી રહ્યા છે, નકલી ખૂબ ચાલી રહ્યું છે, નકલી પીએસઆઈની તાલીમ ચાલી રહી છે। ડુંગળીના મબલક ઉત્પાદન વચ્ચે ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને રડવાનો વારો। રાજકોટના ઉપલેટા તાલુકાના વચલા કલારિયા, મોટા કલારિયા અને સંઘી કલારિયા ગામના ખેડૂતોએ સરકારને પત્ર લખીને રજૂઆત કરી। જો ખેડૂતોને ડુંગળીના પ્રતિમણ 200 રૂપિયા કરતાં વધુ મળે તો જ તેમને યોગ્ય વળતર મળી શકે તેમ છે। હાલમાં જે ભાવ મળી રહ્યા છે તેમાં ખેડૂતને પોતાનું પડતર પણ નથી નીકળી રહ્યું, પરિણામે ખેડૂતોની સ્થિતિ બદતર બની છે। બટાટા ડુંગળીના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। ભાવમાં સતત ઘટાડો થતાં ખેડૂતો પરેશાન। બટાટાનું એક વીઘા દીઠ ઉત્પાદન ખર્ચ 62,000, ઉત્પાદન ખર્ચ સામે આવક માત્ર 28,000 રૂપિયા। ડુંગળીના ઉત્પાદન ખર્ચ સામે આવક નજીવી, પશુઓને ડુંગળી બટાટા ખવડાવવા માટે ખેડૂતો લાચાર બન્યા। મબલક ઉત્પાદન સામે વેચવાલીમાં ભાવ ગગડ્યા, પરિણામે ખેડૂતોને રડવાનો વારો આવ્યો। નિરાશ થયેલા ખેડૂતો ડુંગળી અને બટાટા પશુઓને ખવડાવીને વિરોધ દર્શાવી રહ્યા છે। ઈસાના ધારાસભ્ય પ્રવીણ માળીનો મુખ્યમંત્રીને પત્ર। પત્રમાં બટાટામાં પડેલ મંદીમાં સહાય આપવાની માંગ, કોલ્ડ સ્ટોરેજ ભાડા અને ટ્રાન્સપોર્ટ સબસિડીની માંગ। 2015-17માં આપેલી સહાય જેમ ફરી સહાય આપવાની માંગ। ધારાસભ્ય પ્રવીણ માળી ખેડૂતોની વહારે આવ્યા। કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો હોબાળો। ખેડૂતોએ હોબાળો મચાવી હરાજી બંધ કરાવી। ખેડૂતોએ ઘઉં યોગ્ય ભાવ ન મળતા હોબાળો મચાવ્યો।
ઘઉંના ભાવ 400 થી 420 સુધી ભાવ બોલાતા હોબાળો, ખેડૂતો અને યાર્ડ વચ્ચે સમાધાન થયું, 425 થી ભાવ નક્કી કરાતા હરાજી ફરી શરૂ થઈ। લખતરમાં કારેલા ગામે ખેતરમાંથી એરંડાની ચોરી, કારેલાની સીમ વિસ્તારમાં 3 ખેડૂતોના ખેતરના 100 મણ એરંડા ચોરી, એરંડાની ચોરી કરી શખ્સો ફરાર। રાજકોટમાં ઉનાળા પહેલા જ પાણીનો કકળાટ શરૂ, કાલાવડ રોડ પર વીર સાવરકર સોસાયટીમાં પાણી મુદ્દે વિરોધ, 1026 આવાસના ફ્લેટમાં પાણીની તંગી સર્જાય। વીર સાવરકર ફ્લેટની મહિલાઓ રણચંડી બની, 7 વર્ષ પહેલા રૂડા દ્વારા આવાસ બનાવાયા હતા, પાણીના ટેન્કર અને રિક્ષાઓ મંગાવી પડતી હોવાનો સ્થાનિકોનો કોર્પોરેશન પર આરોપ। સુરેન્દ્રનગરમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીની પલોજન, રાધે ટેનમેન્ટ સોસાયટીમાં પીવાના પાણી મામલે ઉગ્ર રજૂઆત, સંયુક્ત નગરપાલિકા વોર્ડ નંબર 8માં પીવાના પાણીને લઈને રજૂઆત। વલભીપુરમાં 2 દિવસ પાણી કાપ, નાવડા બુધેલ ઉમરાળામાં પાણી કાપ, પાઇપલાઇનની કામગીરીને લઈને પાણી કાપ, 100 કિલોમીટરમાં આવતા ગામડાઓને અસર, પાઇપલાઇનના લીકેજ રિપેરિંગની કામગીરી। રાજકોટમાં દલિત સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું, હડાળા ગામના દલિત સમાજના આગેવાનોએ આવેદનપત્ર આપ્યું, દલિતોએ ભવન બનાવવા માટે જમીનની માંગ કરી હતી, જગ્યા નહીં ફાળવાય તો મામલતદાર કચેરીને તાળાબંધીની ચીમકી। ભાવનગરમાં ખોટા દસ્તાવેજ ઉભા કરવાનું કૌભાંડ, આધાર કાર્ડમાં ફોન નંબર બદલાવી મેળવતા જીએસટી નંબર, ખોટી રીતે દસ્તાવેજ બનાવી કરતા હતા જીએસટીમાં કરચોરી, ગરીબ પરિવારને લાલચ આપી મેળવતા આધાર કાર્ડ। કાળિયાબીડના આધાર કેન્દ્ર પર બનાવતા ખોટા દસ્તાવેજ, ચાવડી ગેટના કોમન સર્વિસ સેન્ટરે પણ બનાવતા ખોટા દસ્તાવેજ, રાજ્યવેરા નિરીક્ષકે 3 શખ્સ સામે ફરિયાદ નોંધાવી। અમરેલીના સાવરકુંડલામાં મેગા ડેમોલિશન, નદી બજાર મહુવા રોડ સહિતના વિસ્તારોમાં ડેમોલિશન, ગેરકાયદે બાંધકામ અને દબાણ દૂર કરાયા, પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરાશે ડેમોલિશન। ગરડાના કેરાલા ગામમાં વિદ્યાર્થીઓએ સ્કૂલે જવાનું બંધ કર્યું, સ્કૂલની આસપાસ દુર્ગંધથી વિદ્યાર્થીઓ પરેશાન, મૃત પશુઓની દુર્ગંધથી વિદ્યાર્થીઓ પરેશાન, અગાઉ 5 મહિના પહેલા પણ 18 દિવસ સ્કૂલ બંધ રહી હતી, કાયમી નિરાકરણ લાવવા માટે વાલીઓની માંગ। હોળી ધૂળેટીના પર્વને લઈને વિશેષ ટ્રેન દોડાવાશે, 5 ટ્રેન વિશેષ દોડાવવાનો નિર્ણય, ઓખાથી બાંદ્રા, અમદાવાદથી કરમાલી માટે વિશેષ ટ્રેન, રાજસ્થાન માટે વિશેષ ટ્રેન, જરૂરિયાત મુજબ કોચમાં વધારો કરવાનો નિર્ણય। દ્વારકામાં રૂક્ષ્મણી માતાના મંદિરની સેવા પૂજા માટે ગુગલી બ્રાહ્મણ 505ની કમિટીને ઇજારો મળ્યો, આ કમિટીને 3 વર્ષ પહેલા 6 કરોડમાં ઇજારાની બોલી બોલાઈ હતી, પુનઃ 3 વર્ષ પૂરા થતાં ફરી પાછી બોલી 12 કરોડમાં લાગી, રૂક્ષ્મણી માતાની પૂજાની જવાબદારી પૂજારી અરુણ દવેને મળી। યાત્રાધામ દ્વારકામાં આગામી દિવસોમાં હોળી તેમજ ફૂલડોલ ઉત્સવ ઉજવાશે, જેને લઈને તંત્રએ તૈયારીઓ શરૂ કરી, હોળીમાં લાખો શ્રદ્ધાળુઓ પગપાળા દ્વારકાધીશના દર્શન કરવા માટે આવશે। લખતરના ભથરિયા ગામના પૂર્વ સરપંચે આપ્યું આવેદનપત્ર, ગામમાં દબાણો હટાવવા ટીડીઓને આપ્યું આવેદન, ભૂગર્ભ ગટરમાં થયેલ ભ્રષ્ટાચારને લઈને તપાસ કરવાની માંગ। મૂળી તાલુકાના વેલાળા ગામે રોડકામમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ, ગ્રામજનો દ્વારા જિલ્લા પંચાયતને લેખિતમાં રજૂઆત, 1 જ રોડ વારંવાર બનાવી ભ્રષ્ટાચાર આચરાનો આક્ષેપ। ભાવનગરના સિહોર અમદાવાદ રોડ તરફનું રેલવે ફાટક થયું બંધ, ટેકનિકલ કારણસર બંધ થયું ફાટક, બંને સાઇડ વાહનોની લાંબી કતારો લાગી, લોકોને ભારે હાલાકી। બોટાદના સાળંગપુર કષ્ટભંજન દાદાને કરાયો અદભુત શણગાર, ઘઉં જુવાર અને બાજરાનો કરાયો શણગાર, દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી, હનુમાનજી દાદાના વાંખા પર એક એક દાણા પર દાદાનું નામ લખ્યું। જૂનાગઢના માંગરોળમાંથી ઝડપાયું જ્વલનશીલ પ્રવાહી, જમીનમાં છુપાવેલ જુદા જુદા ટેન્કમાંથી પ્રવાહી ઝડપાયું, 5000 લીટર જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો જપ્ત, પોલીસે જ્વલનશીલ પ્રવાહી સહિત 4,47,000 મુદ્દામાલ કબજે કર્યો, ગેરકાયદે જ્વલનશીલ પ્રવાહીનું વેચાણ કરનાર 2 સામે ફરિયાદ। રાજ્યમાં ઉનાળાની સત્તાવાર શરૂઆત, રાજ્યના હવામાન વિભાગે કરી જાહેરાત, ઉનાળો શરૂઆતથી જ આકરો રહેવાનું અનુમાન, અમદાવાદ ગાંધીનગર સહિત 35 થી 37 ડિગ્રી તાપમાન અન્ય શહેરોમાં પણ રહેશે। રાજ્યમાંથી વિધિવત રીતે શિયાળાએ વિદાય લીધી, આ વર્ષે ઉનાળામાં હીટવેવની સંભાવના વધારે રહેવાનું અનુમાન, ઉત્તર પૂર્વમાં પવનોની દિશા બદલાતા ગરમીનું જોર વધશે, આગામી 2 દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે। ગુજરાતની ઐતિહાસિક ધરોહર માટે ભારતીય રેલવેની પહેલ, ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત દર્શાવવા શરૂ કરી યાત્રા, નવી દિલ્હીથી રેલવેની ગરવી ગુજરાત યાત્રા ટ્રેન, ફદરજંગ રેલવે સ્ટેશનથી રવાના થશે ગરવી ગુજરાત ટ્રેન।